નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી. મિત્રો, હાલના સમયમાં લગભગ 118 તત્વો જાણીતા છે. આ બધા તત્વોનો આપણે અભ્યાસ કરવો હોય તો અલગ અલગ અભ્યાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ બની જાય. એટલા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું, આ જે 118 તત્વો છે એમને વ્યવસ્થિત રીતે આવર્ત કોષ્ટકમાં ગોઠવી દીધા છે. આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો તત્વોના વર્ગીકરણની શરૂઆત સૌ પ્રથમ ડોબરેલા નામના વૈજ્ઞાનિકે કરી હતી. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા મિત્રો, જર્મન વૈજ્ઞાનિક ડોબરેલરને ત્રિપુટીનો નિયમ, ખબર છે ને મિત્રો? એટલે સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી, જર્મન વૈજ્ઞાનિક ડોબરેલરે. પણ આ જે ડોબરેલરનો નિયમ છે એમાં કેટલીક મર્યાદાઓ હતી. એટલે ડોબરેલર પછી તત્વોના વર્ગીકરણ માટેનો પ્રયાસ એ અંગ્રેજ વૈજ્ઞાનિક છે ન્યુલેન્ડ, તેમણે એ પ્રયાસ કર્યો હતો. તો આગળનો પ્રશ્ન છે, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. ડોબરેલરનો ત્રિપુટીનો નિયમ હતો. ડોબરેલરે શું કર્યું હતું મિત્રો, સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને ત્રણ ત્રણના જૂથમાં વિભાજિત કર્યા હતા. એટલે ડોબરેલરનો ત્રિપુટીનો નિયમ હતો અને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે. તો આગળના પ્રશ્નની અંદર ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે એ આપણે સમજવાનું છે. એક વખત મિત્રો આખો જવાબ હું તમને સમજાવી દઉં, પછી આપણે શરૂઆત કરીએ. ન્યુલેન્ડે શું કર્યું મિત્રો, એ સમયમાં જેટલા પણ તત્વો જાણીતા હતા એ બધા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. શું કર્યું મિત્રો ન્યુલેન્ડે, જેટલા પણ જાણીતા તત્વો હતા એ બધા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ એમને એવું નોંધ્યું કે કોઈ પણ તત્વથી આઠમું તત્વ હોય એના ગુણધર્મો સમાન જોવા મળે છે. શું નોંધ્યું મિત્રો એમણે, કે તત્વોને વ્યવસ્થિત રીતે પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવી દો ત્યારે કોઈ પણ તત્વથી જે આઠમું તત્વ છે એના ગુણધર્મો સમાન જોવા મળે છે. આ જે નિયમ છે એને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કહે છે. તો શરૂઆત કરીએ મિત્રો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. સૌથી પહેલો સ્ટેપ શું કર્યું મિત્રો, ન્યુલેન્ડે એ સમયમાં જાણીતા જે તત્વો છે એ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો પહેલું સ્ટેપ આ યાદ રાખવા, પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવા. ન્યુલેન્ડે એ સમયમાં જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી. એ સમયમાં જેટલા પણ તત્વો જાણીતા હતા ને મિત્રો, એ દરેક તત્વોને પરમાણ્વીય દળના એમનું જે પરમાણુ દળ હોય એના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ચડતા ક્રમમાં એટલે કે સૌથી પહેલા ઓછું પરમાણ્વીય દળ ધરાવતું તત્વ, એના પછી એનાથી વધારે પરમાણ્વીય દળ ધરાવતું તત્વ, એના પછી એનાથી પણ વધારે પરમાણ્વીય દળ ધરાવતું તત્વ, અને સૌથી છેલ્લે સૌથી વધારે પરમાણ્વીય દળ ધરાવતું તત્વ. મિત્રો એ સમયમાં કુલ 56 તત્વો શોધાયેલા હતા. કેટલા તત્વો મિત્રો? 56 તત્વો. સૌથી પહેલું તત્વ હતું હાઇડ્રોજન. સૌથી પહેલું તત્વ કયું હતું? હાઇડ્રોજન. અને સૌથી છેલ્લું તત્વ એ થોરિયમ હતું. કયું હતું મિત્રો? થોરિયમ. એટલે એ સમયે માત્ર 56 તત્વો શોધાયેલા હતા. એટલે એમણે પરમાણુ દળને ચડતા ક્રમમાં ગોઠવવાની શરૂઆત કોનાથી કરી? હાઇડ્રોજનથી કરી. અને સૌથી છેલ્લું તત્વ કયું હતું? થોરિયમ હતું. તો બીજો પોઈન્ટ આપણે આ લખીએ કે પહેલું તત્વ કયું હતું અને છેલ્લું તત્વ કયું હતું, તેમણે સૌથી ઓછું પરમાણીય દળ ધરાવતું તત્વ, તેમણે સૌથી ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વો
धरावता तत्व होनाथी मित्रों हाइड्रोजन थी शुरुआत करीशुं। हाइड्रोजन थी शुरू करी सौथी वधु परमाणु दल धरावतो तत्व थोरियम ती कार्य पूर्ण करियो। બીજો પોઈન્ટ યાદ રહીએ મિત્રો, પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવાની શરૂઆત કોનાથી કરી? હાઇડ્રોજનથી શરૂઆત કરી। તમને ખબર છે મિત્રો હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલું થાય? એક જ છે। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ એક અને પરમાણુ દળ પણ એક જ છે। એટલે સૌથી ઓછું પરમાણુ દળ ધરાવતું તત્વ કયું છે? હાઇડ્રોજન। એટલે અમે હાઇડ્રોજનથી શરૂઆત કરી અને એ સમયે સૌથી વધારે પરમાણુ દળ ધરાવતું તત્વ કયું હતું? થોરિયમ હતું। એટલે થોરિયમ થી અમે આ કાર્ય પૂર્ણ કર્યું। એટલે બધા તત્વોને પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવી દીધા। એના પછી ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એમણે શું નોંધ્યું? એમણે એવું નોંધ્યું કે કોઈ પણ તત્વથી આઠમા તત્વના જે ગુણધર્મો છે એ કેવા મળે છે મિત્રો? સમાન મળે છે। ન્યુલેન્ડે નોંધ્યું કે કોઈ પણ તત્વથી આઠમા ક્રમે આવતા તત્વના ગુણધર્મો સમાન મળે છે। ન્યુલેન્ડે એવું નોંધ્યું મિત્રો કે બધા તત્વોને પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કોઈ પણ તત્વથી જે આઠમા ક્રમે આવતું જે તત્વ છે એના ગુણધર્મો કેવા મળે છે? સમાન મળે છે। હવે આ જે નિયમ છે એને સંગીતના સુરો સાથે સરખાવ્યો અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો। ન્યુલેન્ડે શું કર્યું મિત્રો? આ જે નિયમ છે ને એને શેની સાથે સરખાવ્યો? સંગીતના સુરો સાથે। કેમ સંગીતના સુરો સાથે? સંગીતના સુર પણ કેટલા હોય છે મિત્રો? આઠ સુર હોય છે। સા રે ગ મ પ ધ નિ સ આઠ સુર હોય। એટલે આ નિયમને સંગીતના સુર સાથે સરખાવ્યો અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો। તેમણે આ નિયમને સંગીતના સુર સાથે સરખાવ્યો। અષ્ટકનો નિયમ રજૂ કર્યો। એટલે એમણે આજે નિયમ છે અને સંગીતના સુર સાથે સરખાવ્યો અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો। હવે આપણે ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે તે લખીએ। ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, અષ્ટકનો નિયમ શું કીધું મિત્રો? કે તત્વોને જ્યારે તેમના પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે તત્વોને જ્યારે તેમના પરમાણવીય દળના કોના મિત્રો? પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ પણ તત્વથી આઠમા ક્રમે આવતા
તત્વના ગુણધર્મો સમાન જોવા મળે છે. મિત્રો, ન્યૂલેનનો અષ્ટકનો નિયમ શું કીધું? ન્યૂલેનના અષ્ટકના નિયમમાં કે તત્વોને જ્યારે તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ પણ તત્વથી આઠમા ક્રમે આવતું જે તત્વ છે તેના ગુણધર્મો સમાન જોવા મળે છે. તત્વોને શું કરવાના મિત્રો? પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવાના છે ત્યારે શું જોવા મળે છે? તો કોઈ પણ તત્વથી આઠમા ક્રમે આવતું જે તત્વ છે તેના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. ઉદાહરણથી સમજીએ એટલે વધારે ખબર પડે મિત્રો કે ન્યૂલેન્ડના અષ્ટકના નિયમમાં લિથિયમ તત્વ છે, લિથિયમથી આઠમા ક્રમે આવતું તત્વ એ સોડિયમ છે, એટલે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન જોવા મળે છે. આપણે ઉદાહરણ સમજીએ એટલે વધારે ખબર પડે. આ નિયમ પ્રમાણે અથવા નિયમમાં લિથિયમથી આઠમો તત્વ કયો છે મિત્રો? સોડિયમ. તેથી લિથિયમ અને સોડિયમ ગુણધર્મો સમાન છે. સમાન જોવા મળે છે. એક ઉદાહરણ કયું છે મિત્રો? લિથિયમ. લિથિયમથી આઠમા નંબરનું તત્વ કયું છે? આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ છે, એટલે લિથિયમ અને સોડિયમ બંનેના ગુણધર્મો કેવા થાય? સમાન થાય. એવી જ રીતે બેરેલિયમ. બેરેલિયમથી આઠમા નંબરનું તત્વ મેગ્નેશિયમ છે. બેરેલિયમથી આઠમા નંબરનું તત્વ કયું છે? મેગ્નેશિયમ, એટલે બેરેલિયમ અને મેગ્નેશિયમ બંનેના ગુણધર્મો પણ સમાન જોવા મળે છે. તેવી જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ ના ગુણધર્મો સમાન જોવા મળે છે. મિત્રો, પ્રશ્ન હતો કે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. તો ન્યૂલેન્ડે શું કર્યું મિત્રો? આ નિયમ કેવી રીતે મેળવ્યો? સૌથી પહેલું સ્ટેપ ન્યૂલેન્ડે શું કર્યું? એ સમયમાં જાણીતા તત્વો હતા એમને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. એટલે એ સમયમાં જાણીતા તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એના પછી શું કર્યું એમણે? આ ચડતા ક્રમમાં ગોઠવ્યા પણ કેવી રીતે ગોઠવ્યા? એમણે શરૂઆત કોનાથી કરી અને અંત કોનાથી કરી? તેમણે સૌથી ઓછું પરમાણુ દળ ધરાવતું જે તત્વ હતું કયું તત્વ મિત્રો? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનથી શરૂઆત કરી અને સૌથી વધારે પરમાણુ દળ ધરાવતું તત્વ થોરિયમથી કાર્ય પૂર્ણ કર્યું. છેલ્લું તત્વ કયું હતું મિત્રો? થોરિયમ. એટલે 56મું તત્વ હતું, સૌથી વધારે પરમાણુ દળ ધરાવતું તત્વ 56મું તત્વ છે થોરિયમથી એમણે કાર્ય પૂર્ણ કર્યું. હવે એમણે શું નોંધ્યું? એમણે એવું નોંધ્યું કે કોઈ પણ તત્વથી આઠમા ક્રમે આવતા જે તત્વના ગુણધર્મો છે એ સમાન જોવા મળે છે. તેમણે આ નિયમને સંગીતના સુરો સાથે સરખાવ્યો અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો કે સંગીતના સુર પણ આઠ જ હોય છે મિત્રો. એટલે આ જે નિયમ છે એને સંગીતના સુરો સાથે સરખાવ્યો, અષ્ટકનો નિયમ રજૂ કર્યો. ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ શું કીધું છે મિત્રો? નિયમમાં કે તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ પણ તત્વથી આઠમા ક્રમે આવતું જે તત્વ છે તેના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. એના ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. ઉદાહરણ લખવાનું મિત્રો, પેલું ઉદાહરણ બધું કીધું લિથિયમ અને સોડિયમ, કે આ નિયમમાં લિથિયમથી આઠમું તત્વ કયું છે? સોડિયમ છે. હવે લિથિયમથી આઠમું તત્વ સોડિયમ હોય તો બંનેના ગુણધર્મો કેવા થાય? સમાન થાય. એવી રીતે બેરેલિયમથી આઠમું તત્વ મેગ્નેશિયમ છે, એટલા માટે બેરેલિયમ અને મેગ્નેશિયમ બંનેના ગુણધર્મો સમાન જોવા મળે છે. હવે પડી ગયું મિત્રો આટલી. આગળનો પ્રશ્ન જોઈએ
કે શું ડોબરેનની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? આગળનો પ્રશ્ન, શું ડોબરેનની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં અષ્ટકના નિયમમાં પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. સરખામણી કરી શોધી કાઢો. શું કીધું મિત્રો? કે ડોબરેનરની ત્રિપુટી છે એ ત્રિપુટી અષ્ટકના નિયમમાં, ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે એમાં પણ જોવા મળે છે. બંનેની સરખામણી કરીને આપણે શોધી કાઢવા. તો ડોબરેનરની જે ત્રિપુટી છે ને મિત્રો, એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં પણ જોવા મળે છે. ડોબરેનરની ત્રિપુટી અષ્ટકના નિયમમાં પણ જોવા મળે છે. મિત્રો સરખામણી કરવાની છે. આપણે ડોબરેનરની ત્રિપુટીનું એક ઉદાહરણ લીધું હતું, તમને ઉદાહરણ યાદ છે? ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા ને, કયું ઉદાહરણ હતું? લિથિયમ સોડિયમ અને પોટેશિયમ. લિથિયમ સોડિયમ અને પોટેશિયમ એ ડોબરેનરની ત્રિપુટી છે. લિથિયમ સોડિયમ અને પોટેશિયમ એ ડોબરેનરની ત્રિપુટી છે. હવે આ જે ત્રિપુટી છે ને મિત્રો, એ અષ્ટકના નિયમમાં જોવા મળે છે કે નહીં એ ચકાસવાનું છે. બંનેની સરખામણી કરવાની છે. તો હવે જો આ ત્રિપુટીની અંદર પ્રથમ તત્વ કયું છે? લિથિયમ. પ્રથમ તત્વ લિથિયમ છે, એને અષ્ટકના નિયમ પ્રમાણે આપણે પ્રથમ તત્વ ગણીએ તો એનાથી આઠમા નંબરનું તત્વ કયું થાય? સોડિયમ થાય. એટલે એ બંને તત્વો વચ્ચે સમાનતા જોવા મળે છે. આ ત્રિપુટીના પ્રથમ તત્વ લિથિયમને અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ કરતા તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ કયું છે મિત્રો? લિથિયમ થી આઠમા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. સોડિયમ છે. તેથી તેમના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. સમાનતા જોવા મળે છે. એમ જ રીતે જો મિત્રો, ત્રિપુટીનું બીજું તત્વ કયું છે? સોડિયમ. સોડિયમને અષ્ટકના નિયમ પ્રમાણે આપણે પહેલું તત્વ ગણીએ, પ્રથમ તત્વ ગણીએ તો સોડિયમથી આઠમા ક્રમે આવતું તત્વ કયું છે? પોટેશિયમ. તો સોડિયમ અને પોટેશિયમ બંનેના ગુણધર્મો પણ કેવા મળે? સમાન મળે છે. તો ત્રિપુટીના બીજા તત્વ
આજ પ્રમાણે જો ત્રિપુટીના બીજું તત્વ કયું છે સોડિયમ બીજા તત્વ સોડિયમ ને બીજા તત્વ સોડિયમ ને અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ ગણવામાં આવે અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ ગણવામાં આવે તો તેનાથી આઠમું તત્વ સોડિયમ થી આઠમું તત્વ કયું છે મિત્રો પોટેશિયમ છે પોટેશિયમ છે તેથી સોડિયમ અને પોટેશિયમ બંનેના ગુણધર્મો કેવા છે સમાન તેથી સોડિયમ અને પોટેશિયમ ગુણધર્મો સમાન છે એટલે મિત્રો જો ત્રિપુટીનો જે નિયમ છે એ અષ્ટકના જુલિયનના અષ્ટકના નિયમમાં પણ લાગુ પડે છે કેમ કે ત્રિપુટીની અંદર ત્રણ તત્વો હતા લિથિયમ સોડિયમ અને પોટેશિયમ હવે આ ત્રણ તત્વોના ગુણધર્મો સમાન હતા તો એ જ ત્રણ તત્વોના ગુણધર્મો અષ્ટકના નિયમની અંદર પણ તમને સમાન જોવા મળે છે કેવી રીતે તો આ ત્રિપુટીનું પ્રથમ સભ્ય કે લિથિયમ લિથિયમને આપણે અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ સભ્ય ગણીએ તો તેનાથી આઠમું તત્વ કયું થાય સોડિયમ થાય તો લિથિયમ અને સોડિયમ બંનેના ગુણધર્મો ત્રિપુટીમાં તો સમાન છે પણ અષ્ટકના નિયમમાં પણ સમાન મળે છે એવી જ રીતે ત્રિપુટીનું બીજું તત્વ કયું છે સોડિયમ તો સોડિયમને આપણે અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ કયું થાય પોટેશિયમ થાય તો સોડિયમ અને પોટેશિયમ બંનેના ગુણધર્મો પણ સમાન જોવા મળે છે એવી જ રીતે બીજી કોઈ ત્રિપુટી લઈએ મિત્રો બીજી ત્રિપુટી બેરેલિયમ એના પછી મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ ત્રણ તત્વોની જે ત્રિપુટી છે એ પણ અષ્ટકના નિયમમાં નિયમ પ્રમાણે એના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે એટલે બીજું ઉદાહરણ પણ લખીએ મિત્રો કે આ ઉપરાંત અન્ય ત્રિપુટી અન્ય તત્વો જેવા કે બેરિલિયમ એના પછી મેગ્નેશિયમ અને કેલ્શિયમ કેલ્શિયમની ત્રિપુટી પણ અષ્ટકના નિયમ પ્રમાણે સમાન ગુણધર્મો ધરાવે છે અષ્ટકના નિયમ પ્રમાણે સમાન ગુણધર્મો ધરાવે છે હવે પડી ગયો મિત્રો પ્રશ્ન હતો કે જે ડોબરેમનની ત્રિપુટીનો નિયમ છે એ અષ્ટકના નિયમમાં પણ જોવા મળે છે સરખામણી કરીને શોધી કાઢો તો હા ડોબરેમનની જે ત્રિપુટી છે એ અષ્ટકના નિયમમાં પણ જોવા મળે છે ઉદાહરણ કયું કીધું મિત્રો પહેલા લેક્ચરમાં આપણે ડોબરેમનની ત્રિપુટીનો નિયમ ચલાવ્યો ત્યારે ઉદાહરણ આપ્યું હતું લિથિયમ સોડિયમ અને પોટેશિયમ ડોબરેમનની ત્રિપુટી છે એમાં ત્રિપુટીનું પ્રથમ તત્વ લિથિયમ એને અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ કયું થાય સોડિયમ થાય એટલે લિથિયમ અને સોડિયમ બંનેના ગુણધર્મો સમાન મળે છે એવી રીતે ત્રિપુટીનું બીજું તત્વ સોડિયમ એને અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વ ગણીએ તો તેનાથી આઠમા ક્રમે આવતું તત્વ કયું થાય પોટેશિયમ થાય એટલે સોડિયમ અને પોટેશિયમ બંનેના ગુણધર્મો પણ સમાન જોવા મળે છે ત્રિપુટીનું બીજું ઉદાહરણ લખવું હોય તો બીજું ઉદાહરણ છે બેરિલિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ પણ ત્રિપુટી છે એ ત્રિપુટી પણ અષ્ટકના નિયમ પ્રમાણે સમાન ગુણધર્મો ધરાવે છે
હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો મિત્રો ડોબરેનરે જે ત્રિપુટીનો નિયમ રજૂ કર્યો એ નિયમની મર્યાદાઓ કઈ છે એ નિયમ સ્વીકૃતિ પામ્યો નહીં એનું કારણ શું હતું મિત્રો ડોબરેનરે ત્રિપુટી બનાવી પણ એમાં બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં કે ડોબરેનરના સમયમાં જાણીતા બધા તત્વો છે એનું વર્ગીકરણ કરી શકાયું નહીં એટલે ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની જે આ પદ્ધતિ છે એ સફળ ગણી શકાય નહીં એ સમયમાં જાણીતા બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ બની શકાય શું કીધું મિત્રો એ સમયમાં જેટલા પણ તત્વો જાણીતા હતા ને મિત્રો એ બધા તત્વોનું ત્રિપુટીના નિયમ પ્રમાણે વર્ગીકરણ કરી શકાયું નહીં તેથી આપણે કહી શકીએ કે ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની જે આ પદ્ધતિ છે ડોબરેનરની ત્રિપુટીની પદ્ધતિ એ સફળ ગણી શકાય નહીં મિત્રો એ સમયમાં નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક જેવા તત્વો પણ શોધાયેલા હતા પણ તેમનું વર્ગીકરણ કરી શકાયું નહીં ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહીં એ સમયમાં જાણીતા તત્વો કયા કયા તત્વો મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક ને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહીં મિત્રો ડોબરેનરની જે ત્રિપુટી હતી એના કેટલીક એના નિયમની મર્યાદા કઈ કઈ બે મર્યાદાઓ છે મિત્રો સૌથી પહેલી મર્યાદા એ સમયમાં જાણીતા જેટલા પણ તત્વો હતા તો બધા તત્વોનું વર્ગીકરણ કરી શકાય નહીં જેટલા પણ તત્વો હતા બધા તત્વોનું ત્રિપુટીમાં વર્ગીકરણ કરી શકાયું નહીં તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની જે આ પદ્ધતિ છે એ સફળ થઈ શકી નહીં બીજો કે એ સમયમાં જે જાણીતા તત્વો હતા મિત્રો નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે આર્સેનિક છે એ ભલે સમાન ગુણધર્મ ધરાવતા હોય પણ એમને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહીં એટલે કયા તત્વો મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક આ જે તત્વો છે એને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા નહીં આ મર્યાદાને કારણે ડોબરેનરની જે વર્ગીકરણ માટેનો ત્રિપુટીનો નિયમ છે એ વધારે સફળ ગણી શકાય નહીં તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ આગળના લેક્ચરમાં મેન્ડેલિફે આવત કોષ્ટક બનાવવાની શરૂઆત કેવી રીતે કરી તેના વિશે આપણે માહિતી મેળવીશું. અસ્તુ.